नमस्कार विद्यार्थी मित्रों, आज आप दाखला नंबर 16 नीला अने शीला वारो गणवा जई रह्या छीए। मित्रों पहला हवाला टीक कर ले। आखर स्टॉक 110,000 से जेनी बजार किंमत 20% वधु छे, तो आप वधु किंमत ने ध्यान में लेता नहीं। इट मीन्स आप आखर स्टॉक 110,000 थशे। मूड़ी पर 6% व्याज चूकवानुं छे, अहींया मूड़ी छे। बीजो हवालो टीक कर नाखीए। उपाड़ पर आ प्रमाणे व्याज वसूल करवानुं छे, नीला 900 अने शीला 600। तो उपाड़ पर व्याज गणवानुं नथी, गणीने ज आप्युं छे। आ बंनेनो उपाड़ छे। बीजो हवालो टीक कर नाखीए, सॉरी त्रीजो हवालो टीक कर नाखीए। देवादारो पर 5% गालखाद अनामत राखो। तो अहींया देवादारो ग्राहको, आ ग्राहको एटले देवादारो। चौथो हवालो टीक करशुं। लेणदारो एटले वेपारीओ, અને ગ્રાહકો એટલે દેવાદારો। હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા, ભાડું 300, તો અહીંયા ભાડું અને વેરા છે, એમાં પાંચમો વાલો આપણે ટીક કરી નાખીએ। પગાર 950, અહીંયા એવો છે પગાર, ત્યાં પણ આપણે પાંચમો વાલો ટીક કરી નાખીએ। મશીનરી ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણો, તો મશીનરી અને મશીનરીનો ઘસારો કાચા સર્વેનો આપ્યો છે, આ પહેલાં પ્લસ કરવો પડશે, અને હવાલાના ઘસારો 6 ગણવો પડશે। ફર્નિચરની એક્ઝેક્ટ નીચે છે, ત્યાં પણ 6 હવાલો ટીક કરી દઈએ। આ ઉપરાંત બે ગુપ્ત હવાલા છે, ભાડાપટ્ટાનું મકાન અને લીલાની 8% લોન। લીલા કોઈ ભાગીદાર નથી, નીલા અને શીલા ભાગીદાર છે। લીલા ત્રાહિત વ્યક્તિ છે, એટલે 8% આપ્યા છે, 1/11 ગણવાનું છે, બરાબર છે। ઓકે, તો આપણે સૌથી પહેલાં જે આપણી વિગતો છે એ દર્શાવી દઈએ। અહીંયા સૌથી પહેલાં આપણે શરૂનો સ્ટોક, એની એક્ઝેક્ટ નીચે આપણે દર્શાવી દઈએ ખરીદી। અહીંયા વેચાણ આવશે, અહીંયા શરૂઆતની મૂડી એટલે બાકી આગળ લાવ્યા, અને ઉધાર બાજુ આપણે દર્શાવશું ઉપાડ ખાતે લ્યો। હવે શરૂઆત કરીએ હવાલાથી। પહેલો હવાલો છે આખર સ્ટોકની 110,000 કિંમત, વધુ કિંમત છે ધ્યાનમાં ન લેતા આપણે આખર સ્ટોકની ઓછી કિંમત જ ધ્યાનમાં લેશું। આખર સ્ટોક રૂપિયા 110,000, આખર સ્ટોકમાં આપણે વધારે કિંમત ધ્યાનમાં નથી લેતા। 110,000 આખર સ્ટોકની બીજી અસર અહીંયા આપણી આપી દઈએ આપણે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બીજી અસર। આખર સ્ટોક 110,000। બીજો વાલો, મૂડી ઉપર 6% લેખે વ્યાજ ગણવાનું છે, તો સૌથી પહેલાં મૂડી મૂકી દઈએ। નીલાની મૂડી છે 1,00,000 ને શીલાની 50,000, તો નીલાની મૂડી 1,00,000, શીલાની મૂડી 50,000। ચાલો, મૂડી ઉપર 6% વ્યાજ વાર્ષિક ગણવાનું છે, તો જ્યાં મૂડી ત્યાં મૂડી પરનું વ્યાજ, તો મૂડી પરનું વ્યાજ 1,00,000 6%, 6,000, અને 50,000 3,000, બરાબર છે। તો 6,000 અને 3,000 મૂડી પરનું વ્યાજ। મૂડી પર વ્યાજની બીજી અસર, ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ, તો પહેલાં નીલા આવશે, નીલાનું 6,000 ગણ્યું આપણે, ત્યારબાદ શીલા આવશે, શીલાનું આપણે 3,000 વ્યાજ ગણ્યું, 6 × 3 = 12, 9,000। તો મૂડી પર વ્યાજની બે અસર, મૂડીમાં પ્લસ અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ। ચાલો, ઉપાડ ઉપર 900 અને 600 વ્યાજ પહેલાં ઉપાડ લખી નાખીએ। નીલાનો ઉપાડ 20,000 છે, કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપ્યો હોય, અને શીલાનો ઉપાડ 14,000 છે। ચાલો મિત્રો, ઉપાડ પર વ્યાજ ગણવાનું નથી, ગણીને જ આપ્યું છે, તો ઉપાડ પર વ્યાજ, ઉપાડમાં ઉપાડનો વ્યાજ પ્લસ થાય, તો નીલા 900 રૂપિયા, શીલા 600 રૂપિયા। ઉપાડ પર વ્યાજની બીજી અસર, ફાળવણી ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ, તો નીલા 900 રૂપિયા ને શીલા
600 रुपया, टोटल व्याज 1500 रुपया बारना खानामां आवशे। लो हवाला नंबर 3 पण पूरो। દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે। તો દેવાદારો એટલે ગ્રાહકો, અહીંયા આપણે પહેલાં લખીએ ગ્રાહકો, જે નામ આપ્યું છે એ જ લખીએ આપણે। ઉધાર બાજુ ગ્રાહકો હોય તો 90,000 છે, ગ્રાહકો 90,000 માઇનસ 5% ઘાલખાદ અનામત, માઇનસ ઘાલખાદ અનામત। તો મિત્રો 90,000 5% ઘાલખાદ અનામત 4500 રૂપિયા થાય। તો 90,000 આપણે 4500 રૂપિયા બાદ કરીએ તો 85,500 રૂપિયા બારના ખાનામાં આવે। હવે ઘાલખાદની બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે પહેલું સૂત્ર જ લખીએ છીએ। તો પહેલાં લખીએ ઘાલખાદ કા, કા એટલે કાચા સરવૈયાની। તો કાચા સરવૈયાની ઘાલખાદ આપી છે રોકડની નીચે 400 રૂપિયા, પ્લસ ઘાલખાદ હવાલામાં। તો મિત્રો હવાલામાં ઘાલખાદ નથી, ઘાલખાદ અનામત છે, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની આપી છે 4500 રૂપિયા। તો 400 વત્તા 4500 એટલે 4900 રૂપિયા, અને માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની જે જમા બાજુ આપી છે, તો ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 1300 રૂપિયા આપી છે। તો બારના ખાનામાં મિત્રો આ વર્ષે જોગવાઈ આપણે કરવી પડશે 3600 રૂપિયા, બરાબર છે। 400 કાચા સરવૈયાની ઘાલખાદ, ઘાલખાદ હવાલાની નથી આપી એટલે ડેશ, ઘાલખાદ અનામત હવાલાની 4500, ત્રણનો સરવાળો 4900, 4900માંથી કાચા સરવૈયાની ઘાલખાદ અનામત 1300 બાદ કરો એટલે 3600 રૂપિયા આવશે। નેક્સ્ટ હવાલો, હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા ભાડું। તો પહેલાં આપણે લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું કરવેરા, ચલો ભાડું કરવેરા 12,000, બાકી બાકી પ્લસ થાય, પ્લસ ચૂકવવાના બાકી તો 300 રૂપિયા, તો 12,000 ને 300, પ્લસ ચૂકવવાનો બાકી પગાર 950 છે। તો કાચા સરવૈયામાં અગાઉથી ચૂકવેલ વિમાન નીચે પગાર 23,000 આપ્યો છે, તો લખીએ આપણે પગાર 23,000 પ્લસ ચૂકવવાનો બાકી 950 ઇઝ ઇક્વલ ટુ 23,950। જો મિત્રો ખર્ચા ચૂકવવાના બાકી, બાકી બાકી પ્લસ થાય, બંનેની અસર ચૂકવવાનું બાકી દેવું મૂડી દેવા બાજુ, એક ચૂકવવાનું બાકી ભાડું 300 રૂપિયા, અને બીજો ચૂકવવાનો બાકી પગાર 950 રૂપિયા, બે અસર થઈ ગઈ। છેલ્લું, મશીનરી ઉપર 10% ઘસારો ગણવાનો છે, પહેલાં મશીનરી ઓફિસની 3650 લખીએ। મશીનરી અંદરના ખાનામાં 3650 પ્લસ પહેલાં કાચા સરવૈયાનો ઘસારો આપણે પ્લસ કરવાનો છે, પ્લસ ઘસારો કાચા સરવૈયાનો, તો 3500 રૂપિયા આપ્યો છે, એ પ્લસ કરશું તો 40,000ની મશીનરી આવશે। આ ઘસારો કાચા સરવૈયાનો છે એટલે એની એક જ અસર થાય મિલકતમાં, પ્લસ માઇનસ ઘસારો હવાલાનો। તો હવાલામાં મશીનરીના 10% ઘસારો 4,000, તો 40,000માંથી 4,000 બાદ થાય એટલે 36,000। મશીનરી 3650, પહેલાં એમાં કાચા સરવૈયામાં જે ઘસારો આપ્યો એ ઉમેરી દો, પ્લસ કરી દો એટલે 40,000, 40,000ના હવાલાના ટકા 10, 4,000 બારના ખાનામાં, આ 4,000 ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે ઓફિસની મશીનરી છે, તો મશીનરીનો ઘસારો 4,000। ત્યાર પછી છે ફર્નિચર ઉપર ઘસારો ગણો, તો આપણે લખીએ ફર્નિચર, તો ફર્નિચર આપેલા છે ઘસારાની નીચે 12,000ના, તો 12,000 ફર્નિચર ઉપર 5% ઘસારો, માઇનસ ઘસારો
तो 5% लिखे 600 थे तो 11,400 रुपया मित्रों बारना खाना में आवशे। फर्निचर 12,005% घसारो 600 એટલે 11,400 ફર્નિચરનો ઘસારો ભૂલવાનો નહીં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો 600 રૂપિયા લ્યો હવાલાત સંપૂર્ણ પૂરા થઈ ગયા હવે ભાડાપટ્ટાનું મકાન મિત્રો ભાડાપટ્ટાનું મકાન છે 14,000 રૂપિયા છે એ આપણે 1/10/14 થી 5 વર્ષ માટે લીધું છે અહીંયા જો ભાડાપટ્ટાનું મકાન 1/10/14 થી 5 વર્ષ માટે લીધેલું છે તો પહેલું વર્ષ પૂરું થયું હશે 31/3/15 અહીંયા 6 માસ થયા બીજું વર્ષ પૂરું થયું હશે 31/3/16 એક વર્ષ 31/3/16 એટલે આપણું શરૂ થયું એ વર્ષ આવી ગયું બરાબર છે તો એનો મતલબ એમ કે આપણું વર્ષ શરૂ થયું 1/4/16 અહીંયા આપણું વર્ષ શરૂ થયું તો આપણું વર્ષ શરૂ થયું એ પહેલાં 1 વર્ષ અને 6 માસ એટલે કે 1.5 વર્ષ વીતી ગયો છે તો 5 વર્ષનું મકાન છે એમાંથી 1.5 વર્ષ તો વીતી ગયા છે એટલે મકાનનો બાકીનો ભાગ ભાડાપટ્ટાનો મકાનનો ભાગ હવે 3.5 વર્ષ જ રહેશે તો મિલકતની કિંમત 14,000 ભાગ્યા 5 વર્ષ નહીં થાય 3.5 વર્ષ થશે બરાબર છે તો મિત્રો બરાબર ગણતરી કરજો ભાડાપટ્ટાનું મકાન 1/10/14 થી લીધેલું છે તો આપણું વર્ષ શરૂ થયું ત્યારે 1.5 વર્ષ તો પૂર્ણ થઈ ગયું છે તો એ 1.5 વર્ષ જે પૂર્ણ થઈ ગયું છે એ હવે આવશે નહીં તો આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરો કે ભાડાપટ્ટાનું મકાન 14,000 રૂપિયા આપ્યું છે અને એને ભાંગ્યા હવે 5 વર્ષ નહીં 3.5 વર્ષ રહ્યા છે તો 4,000 રૂપિયા ચાલુ વર્ષનું ભાડું આવશે તો માઇનસ ચાલુ વર્ષે માંડી વાળા 4,000 તો બારના ખાનામાં 10,000 આવશે અને એ માંડી વાળ્યા એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડાપટ્ટાનું મકાન 4,000 બરાબર છે ઓકે ત્યાર પછી છે લીલાની લોન તો અહીંયા આપણે લખીએ લીલાની 8%ની લોન એ આપણું દેવું છે મિત્રો તો લોન છે 30,000ની તો આપણે PRN છેદમાં 100 કરીએ લોનની રકમ 30,000 8% એટલે × 8 ના છેદમાં 100 અગિયારથી લીધી છે એટલે 11, 12, 1, 2 અને 3 તો 5 માસનો વ્યાજ ગણાશે તો આપણે વ્યાજ ગણીએ 30,000ની લોન 8% વ્યાજ અને 5 માસ 11, 12, 1, 2 અને 3 5 માસ તો વ્યાજ થશે 1,000 મિત્રો તો લોન પર વ્યાજ 1,000 થશે બરાબર છે લોનની રકમ છે 30,000 8% વ્યાજ છે 11મા મહિનાથી માર્ચ મહિના સુધી ગણો તો 5 માસ થાય છે તો 1,000 રૂપિયા વ્યાજ થયું 1,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે મૂડી દેવા બાજુ અને નાણાકીય ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ 1,000 બરાબર છે લ્યો ગુપ્તવાલા પૂરા થઈ ગયા હવે વિગત મૂકતા જાય ફટાફટ મૂડી ઉપાડ મુકાઈ ગયો છે વેપારીઓ બાકી છે ગ્રાહકો આવી ગયા છે વેપારીઓ એટલે લેણદારો મૂડી દેવા બાજુ તો વેપારીઓ આપણે લખીએ ભાઈ 60,000 રૂપિયા જમા બાજુ દેવું છે એટલે આપ્યું છે
ત્યાર પછી માલ પરત, તો ખરીદી અને વેચાણ પહેલાં લખી નાખીએ આપણે, તો ખરીદી અને વેચાણ ઘાલખાદની નીચે આપેલું છે 1,40,000ની ખરીદી છે અને મિત્રો વેચાણ આપ્યું છે 2,60,500. હવે એમાંથી માલ પરત ઉધાર બાજુ છે એ વેચાણ પરત છે 2,000, તો 2,58,500 આવશે. અને જમા બાજુ 3,000 છે એ ખરીદ પરત છે, માઇનસ પરત 3,000, તો 1,37,000 ચોખ્ખી ખરીદી. બરાબર મિત્રો, માલ પરત પૂરું થઈ ગયું. હુંડીઓ ઉધાર બાજુ છે એ લેણી હુંડી છે, એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે લેણી હુંડી 15,000, અને મૂડી દેવા બાજુ આવશે દેવી હુંડી જે કાચા સરવૈયામાં જમા બાજુ છે 20,800 રૂપિયા. ત્યાર પછી રોકડ અને બેંક, તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય, તો બેંકની જમા બાકી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. રોકડની તો હંમેશા ઉધાર બાકી જ હોય, તો રોકડ જે છે એ 1,000 છે, એ મિલકત લેણા બાજુ લખશું, અને બેંક ઓવરડ્રાફ્ટ છે, બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું દેવું છે, તો બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા છે. બેંકની જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ 14,000. પછી ગાલખાદ, ગાલખાદ એનામાં આવી ગયું, ખરીદી વેચાણ આવી ગયું. મજૂરી, તો મજૂરી ખરીદીનો ખર્ચ છે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે 35,000, પરંતુ મજૂરીના બાકી દેવા દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે મજૂરીના બાકી દેવા 2,000. ત્યાર પછી મશીનરી આવી ગઈ, ઘસારો આવી ગયો, ફર્નિચર. શરૂઆતનો સ્ટોક 46,100, એનું સ્થાન ફિક્સ છે, આપણે લખેલું જ છે, માત્ર રકમ લખવાની છે. શરૂનો સ્ટોક 46,100, અગાઉથી ચૂકવેલો વીમો આપણી મિલકત છે, મિલકત લેણા બાજુ લખીએ, અગાઉથી ચૂકવેલો વીમો અને એની રકમ 200 રૂપિયા છે, 200 રૂપિયા. ત્યાર પછી પગાર આવી ગયો છે, વીમા પ્રીમિયમ 2,000, નન્નું ઉધાર આવશે. ભાડું કરવેર આવી ગયું છે, જાહેરાત ખર્ચ એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે 2,900 રૂપિયા. 2,900 પાઘડી 72,000, અદ્રશ્ય પણ કાયમી મિલકત છે, મિલકત લેણા બાજુ પાઘડી 72,000. લ્યો ભાડાપટ્ટાનો મકાન ને લીલાની લોન બધું જ આવી ગયું છે મિત્રો. હવે આપણે ગણતરી કરીએ, તો સૌથી પહેલા વેપાર ખાતાનો કાચો નફો કે કાચી ખોટ શોધીએ, તો 2,58,500 વત્તા આખર સ્ટોક 1,10,000 એટલે 3,68,500 સરવાળો આવશે અહીંયા, 3,68,500 એ અનુક્રમે અહીંયા લખશું 3,68,500. 3,68,500માંથી અનુક્રમે શરૂનો સ્ટોક 46,100, ખરીદી 1,37,000 અને 35,000 મજૂરી બાદ કરશું તો 1,50,400 કાચો નફો આવશે, 1,50,400 આ આપણો કાચો નફો મળ્યો. આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું કાચો નફો 1,50,400. બરાબર છે મિત્રો. તો હવે નફા નુકસાન ખાતામાં જમા બાજુ સરવાળો વધે છે અહીંયા, 1,50,400 થશે નહીં, 1,50,400 અહીંયા મૂકીએ, 1,50,400. તો 1,50,400માંથી આપણે અનુક્રમે 3,600,
बार 300 23 950 त्यार पछी 4600 4000 1000 2000 અને 2900 રૂપિયા બાદ કરશું તો આપણને ચોખ્ખો નફો પ્રાપ્ત થશે 96050 96050 આ મિત્રો આવ્યો ચોખ્ખો નફો એ ટ્રાન્સફર કરશું આપણે ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો 96050 એની અંદર આપણે ઉપાડનો વ્યાજ 96050માં ઉપાડનો વ્યાજ 1500 પ્લસ કરીએ એટલે અહીંયા 97550 97550 એમાંથી મૂડીનો વ્યાજ 9000 બાદ કરતા નફો આવ્યો 88550 આ મિત્રો આવ્યો વહેંચણી પાત્ર નફો તો જો તો વહેંચણી પાત્ર નફો કયા પ્રમાણમાં વહેંચવો છે એવું આપણને કંઈ કહેવામાં આવેલું છે વહેંચણી પાત્ર નફો કયા પ્રમાણમાં તો નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો મૂડીનું પ્રમાણ 1,50,000 એટલે 2:1 છે તો 88,550 અને 2:1માં વહેંચીએ તો એકને નફો મળશે 59,033 નીલાને નફો મળશે 59,033 અને 1/2 નફો મળશે 529,516 પણ આપણે અહીંયા 17 કરી નાખશું 29,517 રાઉન્ડ ફિગર એટલે શીલાને મળશે 29,517 જો થઈ ગયો અહીંયા લખી નાખીએ વહેંચણી પાત્ર નફો 59,033 અને 29,517 ચાલો જમા બાજુનો સરવાળો કરીએ 1,00,000 મૂડી વત્તા 6,000 વ્યાજ વત્તા 59,033 નફો એટલે 1,65,033 ચલો શીલાના 50,000 3,000 અને 29,517 એટલે એના આવશે 82,517 તો અનુક્રમે આપણે ઉધાર બાજુ મૂકીએ 1,65,033 અને 82,517 82,517માંથી 14,000 એનો ઉપાડ માઇનસ 600 એનું વ્યાજ કરીએ તો 67,917 એમની આખરની મૂડી આવશે કોની આખરની મૂડી આવશે તો કે ભાઈ શીલાની 1,65,033 હવે આપણે નીલાની આખરની મૂડી શોધીએ 1,65,033માંથી 20,000 એમનો ઉપાડ અને 900 એમનો ઉપાડનો વ્યાજ બાદ કરીએ 1,44,133 આ આવશે બાકી આગળ લઈ ગયા જો મિત્રો હવે અહીંયા લખશું આપણે મૂડી ખાતા નીલા 1,44,133 ને શીલા 67,917 બેનો સરવાળો કરીએ તો 2,12,050 આખરની મૂડી હવે આપણે એનો ટોટલ કરીએ 2,000 14,000 60,000 30,000 1,000 300 950 અને 20,800 તો મિત્રો સરવાળો આવ્યો છે એનો 3,41,100
341,100 સરવાળો આવશે 341,100 બરાબર છે તો બંને બાજુ 341,100 સરવાળો આવી જશે તો જો મિત્રો અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે આવા બીજા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો ત્યાં સુધી આવજો